અગાઉ પણ ગાંધીનગરમાં હજારો તલાટીઓ હલ્લાબોલ કર્યો હતો, સરકાર સાથે વાતચીત પણ થઈ, કોઈ ઉકેલ ના આવ્યો. ફરીથી ગાંધીનગરમાં હલ્લાબોલ થઈ રહ્યો છે અને એ જ તલાટીઓ શું કહી રહ્યા છે આવું સાંભળીએ. ગુજરાતમાં તલાટીકમ મંત્રીઓની રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાલનો પ્રારંભ થયો છે. તેની જ પ્રતિથી આજે ગાંધીનગર તાલુકાના તલાટીઓ અહીંયા ભેગા થયા છે. સ્વાભાવિક છે, પોતાના જે સિક્કા છે અને પોતાની જે સામગ્રી છે એ પ્રમુખને સોંપવા તેઓ અહીંયા આવ્યા છે અને અચોક્કસ મુદતની હડતાલ જડબે સલાક રહેશે એવો એમનો દાવો છે. ખાસ કરીને આજે આજની હડતાલ છે, શું કામગીરી અહીંથી તમે કેવી રીતે કરશો, હડતાલમાં કેવી રીતે સામેલ થશો? હડતાલમાં અમે દરેક કોઈપણ પ્રકારની કામગીરી કરવાની નથી અમારી, બરાબર. એ રીતે અમે બધા એક સાથે એકતાના સંગઠનથી અમે સાથે જોડાઈશું રાજ્ય મંડળના આદેશ અનુસાર. ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારની હડતાલ છે તેનાથી સરકારની કઈ કઈ કામગીરી પ્રભાવિત થશે? સરકારની પાયાની જે કામગીરી છે ગ્રામ્ય લેવલની એ બધી જ આજે પ્રભાવિત થશે. એ ઉપરાંત એકતા યાત્રા છે, ગ્રામસભાઓ છે, એ બધા જ મુદ્દા ઉપર આજે અસર કરશે. અને સરકાર વૈકલ્પિક વ્યવસ્થા માટે વિચારી રહી છે, પણ હું માનું છું ત્યાં સુધી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી જે રીતે કામગીરી કરી શકે છે એ રીતે શક્ય નથી કે બીજી એજન્સી એ કામ સંભાળી શકે અથવા તો એને સારી રીતે કામ કરી શકે. એટલે તમામ જે સેવાઓ છે એ 100% ઇફેક્ટેડ થશે. ખાસ કરીને જે બેન પડતર પ્રશ્ન છે, એ પડતર પ્રશ્ન શું છે તમારા? અમારો પગાર વિસંગતતાનો પ્રશ્ન છે, તેમજ રેવન્યુ તલાટીને અમારી કેડર જે બંને જુદી પાડી છે એમાં રેવન્યુ તલાટીને પ્રમોશન જલ્દી મળે છે જ્યારે અમારી કેડરને પ્રમોશન પણ નથી મળતું. ચોક્કસ ક્યાંક ને ક્યાંક હડતાલ લાંબી ચાલે તો કેટલી લાંબી ચાલે સુધી તમારી તૈયારી છે અને કદાચ કોઈ કાયદાકીય પગલાં સરકાર દ્વારા ભરવામાં આવે તો શું તમારું સ્ટેન્ડ શું રહેશે? અમારા રાજ્ય મંડળે જો લાંબી લડત ચાલે તો રાજ્ય મંડળે એના માટે બધી તૈયાર, હાઈકોર્ટમાં જવા માટેની પણ તૈયાર કરી દીધી, લડત સમિતિ પણ અમારી તૈયાર છે, એ રીતે અમે અમારું આયોજન કરી દીધેલું છે. ચોક્કસ આભાર. ખાસ કરીને જોવા જઈએ તો અચોક્કસની મુદતની હડતાલ છે અને છેકથી છેક સુધી લડી લેવા માટે તમામ તલાટીઓ મક્કમ છે, કારણ કે તેમના લાંબા સમયથી જે પડતર પ્રશ્ન છે એનો ઉકેલ નથી આવ્યો. હવે પડતર પ્રશ્નનો ઉકેલ ત્યારબાદ જ કામગીરી કરવામાં આવશે તેવી એમની ચીમકી ઉચ્ચારી છે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, ઝી મીડિયા, ગાંધીનગર.